રાધનપુરમાં બે દિવસ માટે દુકાનો સંપૂર્ણ બંધ. કોરોના સંક્રમણની ચેનને તોડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાધનપુર શહેર અને તાલુકામાં કોરોનાના દર્દીઓનો દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે રાધનપુર નાયબ કલેક્ટર દલપતભાઈ ટાંક દ્વારા આજરોજ વેપારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં આજે સાંજે 5 વાગ્યાથી 60 કલાક માટે શહેરની તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અગાઉ વેપારીઓ સાથે યોજાયેલી બેઠકમાં સાંજે 5 વાગ્યાથી દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો, જે શનિ અને રવિવારના રોજ દુકાનો સદંતર બંધ રાખવાનો નિર્ણય વેપારીઓએ વધાવ્યો હતો અને તમામ વેપારીઓએ દુકાનો બંધ રાખવા વેપારીઓ દ્વારા જ અપીલ કરવામાં આવી હતી. આજે વેપારી મિત્રો સાથે પ્રાંત સાહેબની મિટિંગ થઈ, એમાં એવું નક્કી કરવામાં આવ્યું છે, પ્રાંત સાહેબનું પણ સૂચન હતું અને અમારા વેપારી મિત્રોનો પણ એવી જ આગ્રહ છે કે શનિ રવિ સંપૂર્ણ લોકડાઉન આપીએ. એટલે આજે સાંજે જે 5 વાગે બંધ કરવાનું છે, આજે સાંજે 5 વાગ્યાથી સોમવાર સવારે 8 વાગ્યા સુધી વેપારી મિત્રોને મારી નમ્ર વિનંતી કે આપણે સ્વયંભૂ આની અંદર જોડાવશું અને બજાર સંપૂર્ણપણે બંધ રાખશું અને બિલકુલ અવર જવર પણ નહીં રાખીએ. આપણે આપણા ઘરે જ રહેશું અને આપણા કુટુંબને સલામત રાખીએ અને આપણે સલામત રહીએ. આવી અમારી વેપારી મિત્રોને નમ્ર અપીલ અને ખાસ અપીલ છે રાધનપુરની જનતાને કે કોઈપણ વ્યક્તિ બહાર ના નીકળે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. આપનું નામ સર? કમલેશભાઈ તન્ના, શહેર મહામંત્રી ભાજપ. કમલેશભાઈ, આજ રોજ રાધનપુર પ્રાંત સાહેબની ઓફિસ પર મિટિંગ મળી, જેમાં દરેક વેપારી એસોસિએશનના પ્રમુખ તેમજ સામાજિક સંસ્થાઓ, ભાજપના કાર્યકર્તાઓ, કોંગ્રેસના કાર્યકર્તાઓ, પોલીસ પ્રશાસન, નગરપાલિકા, રાધનપુર શહેરની અંદર જે રોકેટ ગતિએ કોરોનાના કેસો આવી રહ્યા છે, આ સંક્રમણની ચેનલ અટકાવવા માટે માત્ર ને માત્ર હવે આપણી પાસે ઉપાયો રહી ગયા, એમાં માત્ર 1-2-3 ઉપાય જ રહ્યા છે. ખાસ કરીને માસ્ક, સેનેટાઈઝ અને ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સ. આ ચેનલમાંથી બચવું હોય તો સોશિયલ ડિસ્ટન્સ બહુ જરૂરી છે. વેપારી મિત્રોએ ખૂબ સહકાર આપ્યો જ છે. પહેલાં 7 વાગે દુકાનો બંધ કરી છે, પછી 5 વાગે બંધ કરી છે, પણ તો પણ પરિસ્થિતિ દાડે ને દાડે ડબલ ભયભીત થતી જાય છે. એને લઈ અને આજે એમને નમ્ર અપીલ કરી છે અને આજે સાંજે 5 વાગ્યાથી સોમવારે સવારે 8 વાગ્યા સુધી સંપૂર્ણપણે રાધનપુર શહેર બંધ રાખવામાં આવશે એવી દરેક વેપારી એસોસિએશને અમને ખાતરી આપી છે. અને આ કોરોનાની ચેનલને તોડી આપણે આપણો સમાજ, આપણો પરિવાર અને આપણા ગામને બચાવવામાં આપણે સૌ સહકાર કરીએ, બહુ સૌ સાથે મળી અને આ રાધનપુર શહેરને કોરોનામાંથી બચાવવા માટે પ્રયત્નો કરી. જય હિન્દ, જય ભારત. પ્રાંત કચેરીમાં સાહેબશ્રી મિટિંગ બોલાયેલી અને રાધનપુર શહેર અને રાધનપુરના ગામડાની જે સ્થિતિનું એમને વર્ણન કરેલ છે એ જોતા, જેવી અમદાવાદની સ્થિતિ છે એવી સ્થિતિ રાધનપુર અને રાધનપુરના ગામડામાં આવતીકાલે થવાની સ્થિતિ દેખાય છે. હવે આ સંક્રમણ અને ચેનને અટકાવવી હોય તો એક અને એક જ માત્ર ઉપયોગ છે, એક અને માત્ર એક જ રસ્તો છે લોકડાઉનનો. સાહેબે વેપારી એસોસિએશનોને બધાને વિનંતી કરીને કીધું છે કે આજથી, આજે સાંજે 5 વાગ્યાથી 60 કલાક માટે લોકડાઉનનો અમલ સૌ જાતે કરાવે એવો એક આગ્રહ રાખ્યો છે અને તમામ વેપારી એસોસિએશને એમાં સહકાર આપવાની ખાતરી આપી છે. મેં પણ છેલ્લા 3-1 દિવસથી રાધનપુર શહેર અને ગામડાઓનો થોડો અભ્યાસ કરીને જોયું તો આજે રાધનપુરની એક પણ હોસ્પિટલમાં કોવિડના પેશન્ટને દાખલ કરવા માટેની જગ્યા નથી. લોકોની 5-5 ને 10-10 ગાડીઓ હોસ્પિટલોની બહાર વેઇટિંગમાં પડી છે અને ગાડીઓમાં દવાઓ ચાલુ કરી છે એવી સ્થિતિ છે. અમદાવાદની તો કોઈ હોસ્પિટલોમાં એડમિશન નથી મળતા. ઇન્જેક્શનો મેળવવા માટેની પ્રક્રિયા પણ ખૂબ અઘરી છે. મળવાના ચાલુ તો થઈ ગયા છે પણ એ પણ પ્રક્રિયા અઘરી છે. અને આપણે આપણા પરિવારની જો સલામતી ઈચ્છતા હોઈએ તો તમામ રાધનપુરના વેપારી ભાઈઓએ આ વહીવટીતંત્રને સહકાર આપીને આજે સાંજે 5 વાગ્યાથી 60 કલાક માટેનો જે લોકડાઉન આપ્યું છે એ લોકડાઉનમાં સંપૂર્ણ સહયોગ આપવો જ રહ્યો. અને આપણે આપણી સલામતી માટે આ કરવાનું છે, આપણા પરિવારની સલામતી માટે કરવાનું છે. ધંધો આજીવન મળશે પણ ક્યાંક આ કોવિડના ભરડામાં જો આપણે આવી જઈશું તો અત્યારે કોઈ હોસ્પિટલમાં જગ્યા નથી તો આપણને કોણ સાચવશે, આપણા પરિવારને કોણ સાચવશે, એની ચિંતા કરી અને લોકડાઉનને સંપૂર્ણ સહયોગ આપે આ શહેરના લોકો, ગામડાના લોકો, એવી મારી વિનંતી છે. કોવિડ 19
ना जे रीते केसों वधी रह्या छे एने लक्ष्यमां लई अने राधनपुर वेपारी मंडल साथे आजे मीटिंग थी। जो के वेपारी साथे मारी आ त्रीजी मीटिंग हती। अगाउनी बे मीटिंगनी अंदर पण 5 वागे स्वयंभू बजारो बंद राखवानी अपील अमे वहीवटी तंत्र वती करवामां आवी हती अने એમાં વેપારી મિત્રોએ સહકાર પણ આપેલો છે। આજે એટલા માટે મિટિંગ બોલાવી હતી કે વેપારી મિત્રોનો ફરી એકવાર સહયોગ માંગ્યો છે, એમાં ખાસ કરીને શનિરવિ સંપૂર્ણ લોકડાઉન થાય તો આ જે કોરોના વાયરસની ચેન જે છે એ ચેનને તોડવામાં કેટલાક અંશે આપણે સફળ થઈએ અને એ બાબતે રાધનપુર શહેરના વેપારી મહામંડળે આપણને સહયોગની ખાતરી આપી છે। તો એ મુજબ રાધનપુર શહેર જે છે એ લગભગ 60 કલાકનું લોકડાઉન પાડશે।